નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગો અને કહેવતો આ પુસ્તક ભાષા નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે તેમના આભાર દર્શન સાથે આજે આપણે ગુજરાતીમાં જ ટ ઠ ડ ઢ ત અને થ આ વર્ણ પર આધારિત ગુજરાતીમાં કઈ કઈ કહેવતો પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આપણે એની શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ આપણે જોઈએ તો ઝાઝા જોગી મઠ ઉભડે એટલે એક જ કામમાં બધા ઘાલમેલ કરે એ અનિષ્ટ છે ઝાઝા હાથ રડિયામણા એટલે વધુ માણસે ઝડપી અને સારું કામ થાય ઝાઝા મળ્યા ને ખાવાના ટળ્યા એટલે ઝાઝે છોકરે ઝાઝી હેરાનગતિ થાય ઝાઝા મોએ ઝાઝી વાત એટલે ઘણા માણસો જુદા જુદા અભિપ્રાય આપે ઝાઝાવાળાને ઝાઝો લાભ એટલે જેમ ઘણું હોય તેમ ઘણો લાભ ઝાઝી ધીર ઝાઝું દેવાડું એટલે ઘણી પડોજણ ઘણું દુઃખ લાવે ઝાઝી ધીરધાર કરવાથી દેવું થાય ઝાઝી વાતે ગાડા ન ભરાય એટલે વાત લંબાણથી નહીં પણ ટૂંકમાં કહેવી ઝાઝી સુવાણીએ વંઠે એટલે ઘણા એકઠા થવાથી કામ બગડે છે ઝાઝું કરે તે થોડા માટે એટલે બહુ દોડે તે થાકી જાય ઝાઝે ગૂમડે ઝાઝી પીડા એટલે વિશેષ જવાબદારી ઘણી જ પીડા કરે ઝાડ તેવા ફળ એટલે જે પ્રમાણે કામ કરીએ એ પ્રમાણે ફળ મળે જીણો પણ રાયનો દાણો એટલે નાનું પણ તેજદાર નાની વસ્તુ પણ ઉપયોગી ઝૂંપડામાં રહેનારને જુમલાના કોડ એટલે ગરીબને સુખ સાહેબી ભોગવવાની ઈચ્છા ઝેરના પારખા ન હોય એટલે મૃત્યુજનક પરિણામવાળા કાર્યો પ્રયોગ તરીકે ન કરી શકાય ટકાની ડોશી ને ઢબ્બું મુંડામણ એટલે અસલ કિંમત કરતા વધારે ખર્ચ ટકે ભાજી ટકે શેર ખાજા એટલે સારું નરસું બધું સરખું ટકો મળે પણ તક ન મળે એટલે પૈસા કરતા તકની કિંમત બહુ મોટી છે ઢાઢાઢાઢ કરીએ નહીં ને ટાઢના માર્યા મરીએ નહીં એટલે આપત્તિ સમયે રોદણા રડવાની બદલે આપત્તિનો સામનો કરવો વિદ્યાર્થી મિત્રો કહેવત અગત્યની છે યાદ રાખજો ટાઢા ટાઢ કરીએ નહીં ને ટાઢના માર્યા મરીએ નહીં એટલે આપત્તિ સમયે રોદણા રડવાને બદલે આપત્તિનો સામનો કરવો ઢાઢ વાય સૌને ન વાય વહુને એટલે નાના પાસે સૌ કામ કરાવે ટાઢા પહોરના તડકા મારવા એટલે ગપ્પા મારવા ટાઢી ખીર એટલે અઘરું કામ પાર પાડી શકનાર ઢાઢે પાણીએ ખસ ગઈ એટલે વિના પ્રયત્ને મુશ્કેલી ટળી ટાણે મળે એ નાણે ન મળે એટલે વખત આવીએ જે મળે તે પૈસા દેતા મળતું નથી ટીપે ટીપે સરોવર ભરાય ને કાકરે કાકરે બંધાય એટલે થોડે થોડે મોટું કામ થાય ઠાકર ને ચાકર ઘણા તો ચાકરને ઠાકર ઘણા એટલે જેને પૈસા આપવા છે તેને કામ કરનાર મળી રહે છે અને જેને કામ કરવું છે તેને નોકરી ધંધો રાખનાર મળી રહે છે ઠાકોર ગયા ને ઠગ રહ્યા એટલે રાજનું રખોપું કરનાર ન હોય તો ઠગાઈ કરનારા ફાવે છે ઢાઢો તેવો ઠરજો ને બાળો તેવો બળજો ફરી બોલું છું ઠારો તેવા ઠરજો ને બાળો તેવા બળજો એટલે કર્મ કરીએ એવા ફળ મળે છે ઠૂંઠી ચૂડીઓ પહેરવા ગઈ ત્યારે મરુડિયો માંદો પડ્યો એટલે અક્કર વિનો પડ્યો કાણો છોટ નિશાળિયાને વત્રણા ઘણા એટલે જે ભણતો નથી તે દોડ ઘણો કરે છે ડગલે દૂર તે દેશાવરે દૂર એટલે થોડું પણ છેટું તે છેટું ડાપણમાં દવ લાગવો એટલે શાણપણ વગરનું વર્તન કરવું ડાકણ સામે ડાકણ એટલે જીવાની સાથે તેવા થવું ડાકણી એક ઘર મેલે એટલે તદ્દન ઉતરેર માણસ પર કોઈ એકાદ જગ્યાએ તો અચૂક લાગણીથી વર્તે ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે એટલે પરોપદેશી પંડિતમ પોતે ન કરે તે કરવા બીજાને ઠાવકે મોએ શિખામણ દેવી ડાહીઓ દીકરો દેશાવર ભોગવે ને ડાહી વહુ ચૂલામાં પેશે એટલે દરેક માણસે પોતાની ફરજ બજાવવી જોઈએ ડાહીઓ ભૂલે ત્યારે ભીંત ભૂલે એટલે બુદ્ધિશાળી માણસો દ્વારા પણ ક્યારેક વગર વિચેરેલા કામ થાય છે ડાંગે માર્યા પાણી જુદા ન પડે એટલે એક લોહીવાડામાં ઝટ કુસંપ ન કરાવી શકાય ડુંગરા દૂરથી રળિયામણાં એટલે દૂરથી બધું જ સુંદર દેખાય છે ડુંગરે દવ લાગે તો દુનિયા જાણે એટલે પોતાની પીડા અન્યને કહી ન શકાય અથવા જણાવી ન શકાય બરાબર ફરી વાંચું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અગત્યની કહેવત છે ડુંગરે દવ લાગે તો દુનિયા જાણે પણ પેટમાં લાગે તે કોઈ ન જાણે એટલે પોતાની પીડા તમે અન્યને ન કહી શકો અથવા તો પોતાનું દુઃખ તમે અન્યને ન જણાવી શકો ડુંગળીમાં ઈલચીનો સ્વાદ આવે નહીં એટલે સ્વભાવગત દુર્ગુણ નિવારી શકાતા નથી ડૂબતો માણસ ફીણને વળગે ડૂબતો માણસ તરણું પકડે એટલે પડતો માણસ ગમે તેનો સહારો લે ડોસી મોવાની બીક નથી જમ જમપેધ્યાનો ભો છે એટલે એકવાર નુકસાન થાય ભલે થાય પણ તેને બદલે અનિષ્ટ કાયમી બની જાય તે યોગ્ય નથી ડોળે દીઠું બને નહીં ને સાથે રહેવું ગમે નહીં એટલે આંખો વઢવી દીઠે અણગમો ઉત્પન્ન થવો ઢબોની ડોશી ને ટકાનું મૂંડામણ એટલે વસ્તુની મૂળ કિંમત કરતાં તેની પાછળ બીજું ખર્ચ વધી જવું તે ઢમઢોલ માહે પોલ એટલે બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે ઢાંક્યા કરમની કોઈને ખબર નથી એટલે ભવિષ્ય ક્યારે ખુલે એ નક્કી નથી ઢીંચણ સમૂહ ધાન ને કેર સમૂહ કામ એટલે ધાન્યની પુષ્કળતા અને કામમાં મચ્ચા રહેવાનું હોવું તે ઢેફુ ભાંગીને ધૂળ કરવી એટલે અયોગ્ય પ્રયત્નોનું પરિણામ સારું આવતું નથી ઢેલના પગ બે દિવસ રાતા એટલે અલ્પજીવી પણ અલ્પતાનું સૂચક તકદીર આગળ તદબીર ચાલે નહીં એટલે પ્રારબ્ધ સામે કોઈ યુક્તિ સફળ થતી નથી તકના વાજા તકેજ વાગે એટલે દરેક ચીજને તેના યોગ્ય સમય અને સ્થળ હોય છે તપ કીધે બાવો ન થવા એટલે નામના દેખાવથી ખરું પદ મળતું નથી તપને અંતે રાજ ને રાજને અંતે તપ એટલે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ તમાચો મારીને મોં લાલ રાખવું એટલે ખોટા ભપકા કરી ધનિક હોવાનો પ્રયત્ન કરવો તમાશાને તેડું નહીં ને ઈશ્કનું મૂલ નહીં એટલે ગામમાં નાટક રંગ તમાશા હોય ત્યાં જોવા સારું કોઈને બોલાવવા જવું ન પડે તરણા ઓથે ડુંગર એટલે માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી તરત દાન ને મહાપુણ્ય એટલે ધર્મના કાર્યમાં વિલંબ ન કરવો તળાવે તરસ્યો ને વેડાએ ભૂખ્યો એટલે જે કોઈ અવસર કે પ્રસંગ ઊભો થાય તેનો લાભ લેવો તંદુરસ્તી હજાર નિયામત એટલે સારું સ્વાસ્થ્ય જેવું અન્ય કોઈ સુખ નથી તારું મારું સહિયારું ને મારું મારા બાપનું એટલે અન્યની માલિકીની ચીજવસ્તુમાં પોતાનો હિસ્સો રાખવો પરંતુ પોતાની ચીજવસ્તુમાંથી કોઈને કાંઈ ન આપવો તાંબાની તોલડી તેરવાના માગે એટલે ઘર સંસાર માળો ત્યારે ઘણી ચીજ સામગ્રી જોઈએ તીર નહીં તો તુક્કો એટલે સફળતા મળે તો ઠીક નહીતર ગુમાવવાનું શું તું જાડે જાડે ફર્યો છે પણ હું તો પાંદડે પાંદડે ફર્યો છું એટલે પોતાને ક્ષેત્રીય અનુભવ હોવો તુમડા બાંધી દરિયો તરાય નહીં એટલે અપૂરતા સાધનો અને અપૂરતી તૈયારીથી નિયત લક્ષ્યાંક સિદ્ધ ન થઈ શકે તુંબડીમાં કાંકરા એટલે સમજી ન શકાય તેવી વાત તેજીને ટકોરો ને ગધેડાને ડફણા એટલે બુદ્ધિશાળી ઇશારામાં સમજે મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે તેરા તેલ ગયા ને મેરા ખેલ ગયા એટલે વેપારી અને ગ્રાહક બંને પક્ષે કોઈ કાંઈ પ્રાપ્ત ન કરે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ એટલે હેતુપૂર્વક મૌન રહેવું તેલ ગયું તૂપ ગયું હાથમાં ચાડું રહ્યું એટલે બધી બાજુએથી નુકસાન થવું તેલ જુઓ તેલની ધાર જુઓ એટલે બધી વાતનો ચોમેરથી વિચાર કરીને કામ કરવાની ભલામણ કરવી થાપણ માટે શાપણ થાય એટલે લહેણું વસૂલ કરવા સારું ગમે તે હદ સુધી જવું થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ એટલે જેવી વ્યક્તિ તેવો તેની સાથે વ્યવહાર થૂંકે પડા ન વડા એટલે શક્તિ પ્રમાણે કામ કરી શકાય છૂંક્યું ગળાય નહીં એટલે વચનનું પાલન કરવું જોઈએ થોડી ભૂખના ને ઝાઝી સુખના એટલે સંતોષમાં સુખ છે થોરે કેળા ન પાકે એટલે જાત નીચી તો ફળ ઊંચું ન જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જ ટ ઠ ડ ઢ ત અને થ વર્ણ પર આધારિત ગુજરાતીમાં કહેવતો કહેવતોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો આ મારી યુટ્યુબ ચેનલમાંથી આપને ધોરણ એકથી બાર ધોરણ સુધીના સ્વાધ્યાય પાઠની સમજૂતી સાથે સાથે વ્યાકરણ છંદ અલંકાર સમાસ અર્થ અર્થવિસ્તાર પત્રલેખન સંક્ષેપીકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ પાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય નિબંધ આ બધા જ પ્રકારના વિડીયો આપને અમારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે જો વિદ્યાર્થી મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો